નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને જે રીતે આપણે જાણ્યું કે ગુજરાત સરકારે ભરતીને લઈને એક મહત્ત્વની વાત એટલે કે ખુલાસો કર્યો છે તમને ખબર જ હશે કે હવે એ સાની ફરતી હાલમાં ચાલી રહી છે અને ખાસ કરીને બહેનો માટે એક મહત્ત્વની તક છે આમાં કેવું છે કે ગામડાની બહેનો ને પણ આવરી લેવામાં આવી છે જનરલી કેવું હોય છે કે જે બહેનો ખૂબ જ ભણેલી હોય એમને નોકરીમાં ચાન્સ મળે છે પણ અહીંયા આ ફક્ત બહેનો માટે આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તેડાગર તથા મિની આંગણવાડી કાર્યકર સહિતના માનજ સેવકોની એક ભરતી છે અને એના માટે ગુજરાત સરકારે એક સ્પેશિયલ ઇ એચ આર એમ એસ ગુજરાત પોર્ટલ લોન્ચ પણ કર્યું છે હવે આ પ્રકારનું પોર્ટલ શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે હવે આપણે જોઈએ આ વિડીયોમાં કેટલી જગ્યા પર જગ્યાઓ પર ભરતી થશે ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન મોડ પરિચય લાયકાતમાં અભ્યાસ કેટલો જોઈએ એના નિયમો શું હશે કેવી રીતે આ ભરતી થશે ક્યારે થશે અને સરકારની પ્રેસ નોટ શું છે એ પણ જાણવી જરૂરી છે તો મિત્રો સૌથી પહેલાં આંગણવાડી ભરતી બે હજાર વીસ છે અને આમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી છે હવે આપણે વાત કરીએ તો આ પ્રથમવાર એવી ભરતી થઈ છે કે જેમાં ઇન્ટરવ્યૂ નહીં હોય અને મેરિટ લિસ્ટ પ્રમાણે સિલેક્શન થશે એટલે આમાં કંઈ ભ્રષ્ટાચાર થવાની પણ શક્યતા નથી અને આના સોલ્યુશન માટે ગુજરાત સરકારે કેટલાક મહત્ત્વના નિર્ણયો પણ લીધા છે હવે બાવીસ જુલાઈ બે હજાર વીસના રોજ સરકારે જાહેરાત કરેલી એમાં એકત્રીસો ને પંચાવન આંગણવાડી કાર્યકર છે અને ચાર હજાર પાંચ તેડાગર બહેનો છે એટલે કે સાત હજાર એકસો સાઠ કુલ જગ્યાઓ બહેનો માટે ખાલી હાલ પડેલ છે હવે એ પણ જાણવું જરૂરી છે કે આ ભરતી છે હવે ભરતીની શરૂઆત ક્યારથી થશે એટલે કે ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે તો મિત્રો ફોર્મ ભરાવાની શરૂઆત ચોવીસ સાત બે હજાર થઈ ગઈ છે અને એની અંતિમ ડેટ છે હવે આ ભરતી કેવી રીતે થશે બરાબર ને એ પણ જાણવું જરૂરી છે હવે એમાં સૌથી પહેલા ભરતી માટે જિલ્લા કક્ષાએથી જાહેરાત થશે બીજા નંબરમાં છે ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજી કરવી પડશે એના પછી ત્રીજા નંબરમાં છે સીડીપીઓ ડી શ્રી દ્વારા ઓનલાઈન મેરિટ ચકાસણી થશે એના પછી ચોથા નંબરમાં પી ઓ શ્રી દ્વારા મેરિટની ખરાઈ થશે અને પછી આનું જનરેશન થશે એના પછી પાંચમા નંબરમાં છે મેરિટ બાબતે ઓનલાઈન જો કોઈને અપીલ કરવી હોય અને કોઈને ફરિયાદ હોય તો એ કરી શકે છે અને છઠ્ઠા નંબરમાં છે દસ્તાવેજની ચકાસણી થશે જે જે ડોક્યુમેન્ટ તમે વેરીફિકેશન કર્યા છે અને એની સાથે તમને નિમણૂક આપવામાં આવશે તો આ છે મેરિટ પ્રક્રિયા એટલે કે જ જોબ ભરતી પ્રક્રિયા છે તો હવે આપણે જાણીએ કે એની લાયકાત શું છે બરાબર ને કયા કયા જિલ્લામાં ખાસ કરીને ભરતી ચાલુ પણ થઈ ગઈ છે તો એ આ સૌથી મોટું એનું એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ તો એ ધોરણ દસ અને ધોરણ બાર પાસે પાસ જે લોકો પાસ થયા છે દસ બાર એમના માટે એક મોટી ભરતી છે એકોતેરસો સાઠની જે ભરતી આવી છે તેમાં નીચે મુજબના જિલ્લાઓમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એટલે કે પાટણ જૂનાગઢ ખેડા ભરૂચ પોરબંદર મહીસાગર ડાંગ બોટાદ અમરેલી અને તમારે છે ને આ બધા જો માહિતી ચેક કરવી હોય તો અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે એ લિંક ઉપર ટચ કરીને તમે જોઈ શકો છો માહિતી બરાબર કારણ કે ગુજરાત સરકારે કંઈક પોર્ટલ બનાવ્યું છે ને પોર્ટલની વેબ નીચે નાખેલી છે તમે જોઈ લો હવે ભરતીના નિયમો શું છે તો કાર્યકર અને તેડાગર બહેન એક જ કુટુંબના સભ્ય ન હોવા જોઈએ એટલે કે નણંદ ભાભી સાસુ બહુ બે બહેનો હોય દેરાણી દેરાણી જેઠાણી બરાબર આ કંઈક એક જ કુટુંબના હોવા જોઈએ નહીં એટલે કે એક જ કુટુંબના વ્યક્તિને એક વ્યક્તિને જ આનો લાભ મળશે હવે ઓનલાઈન ભરતી પોર્ટલ અને આપણે પ્રેસનોટ વિશે જોઈશું જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો તેથી તેમને પણ આ માહિતી મળતી રહે અને અમે ટૂંક જ સમયમાં આ ભરતીમાં કેવી રીતે ઓનલાઈન અપ્લાય મોબાઈલ થ્રુ કરવો એના વિશે પણ ટૂંકમાં જ ટૂંક સમયમાં જ અમે એક વિડીયો અપલોડ કરીશું જેથી તમે અપ્લાય પણ કરી શકો